નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ ધરતીપુત્રમાં। ગુજરાત વાસીઓ માટે ને ખેડૂતો માટે આનંદના સમાચાર મળી રહ્યા છે કે મિત્રો, હવામાન વિભાગ દ્વારા રાજ્યની અંદર ફરી ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો, બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા રાજ્યના કયા કયા વિસ્તારોની અંદર વરસાદ રહેશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયાની અંદર જોઈશું। તો વિડિયાને અંતપૂર્વક નિહાળજો અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને મિત્રો, રાજ્યની અંદર મેઘરાજાની બેટિંગ હજુ યથાવત રહી છે। છેલ્લા કેટલાય દિવસથી મેઘરાજા ઘણા સ્થળોએ મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે રાજ્યની અંદર છેલ્લા 24 કલાકની અંદર 140 કરતા વધુ તાલુકાની અંદર વરસાદ પડ્યો છે। સૌથી વધુ વરસાદ છે તે પંચમહાલના જાંબુઘોડાની અંદર નોંધાયો છે। ત્યારે મિત્રો, હવામાન વિભાગ દ્વારા રાજ્યની અંદર ફરી 22 ઓગસ્ટ બાદ ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યની અંદર ફરી વરસાદી માહોલ જામશે। ખાસ કરીને મિત્રો, રાજ્યની અંદર આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતની અંદર વરસાદી માહોલ રહેશે, તેમાંથી 2 દિવસ છે સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 22 તારીખથી રાજ્યની અંદર વરસાદનું જોર વધશે। બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર આવશે, તેને પગલે મિત્રો ગુજરાતની અંદર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત મિત્રો, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણની અંદર પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ, નવસારી અને સુરતની અંદર પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો અમદાવાદની અંદર મધ્યમ વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આમ સૌરાષ્ટ્રની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આમ 22 અને 23 ઓગસ્ટ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યની અંદર હજુ પણ વરસાદ ગયો નથી। ખાસ કરીને મિત્રો, આવનારા 4 દિવસ છે તે વરસાદને લઈને ખૂબ જ મોટા એંધાણ આપવામાં આવ્યા છે। આમ રાજ્યની અંદર આગામી 24 કલાક અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ છે તે વરસી શકે છે। ખાસ કરીને મિત્રો, રાજસ્થાનની ઉત્તર અને પશ્ચિમ તરફ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે ઘણી જગ્યાએ અવિરતથી ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે। બીજી બાજુ ઉપરવાસની અંદર ભારે વરસાદને કારણે મિત્રો, ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદને લઈને રાજ્યના મોટા ભાગના ડેમોની અંદર નવા નીરની પણ આવક થઈ છે। ત્યારે મિત્રો, બંગાળની ખાડી અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા રાજ્યની અંદર ફરી 22, 23, 24 અને 25 તારીખના વરસાદી માહોલ જોવા મળશે। તેમાં ખાસ કરીને મિત્રો, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ છે તે વરસી શકે છે। તો મિત્રો, આ વિડિયોની અંદર આટલો જ। જય હિન્દ।